ચાલો હવે આજે આપણે કયા કેટલા ગુજરાતી વિષયમાં અગાઉ કઈ બાળક પકડો ઓળખી ગયા હતા અને લેખન પણ કર્યું બરાબર. હવે આજે બાળક છે પ્રમાણે કઈ પછી આવે કો. કો વાળા મૂળ અક્ષર ઓળખવાના છે અને લેખન કરવાનું છે. ચાલો જોઈએ. તો સૌ પ્રથમ આપણે જુઓ, હું તમને વાંચન કરતા શીખવાડીશ કે આને શું મંજાય. બરાબર, જો બાજુમાં લીટો હોય તો આપણે શું વાંચીએ છીએ? વેરી ગુડ, તાનો. તો અને ઉપર લીટો હોય તો શું વાંચીએ છીએ? એક માત્ર, એવું વાંચીએ છીએ. તો હવે આને જુઓ, બાજુમાં લીટો છે અને ઉપર પણ લીટો છે, આને શું મંજાય? તો કને તાનો માતર કો. કને કાનો માતર કો. તો લખવાનું કેમ? તો સૌ પ્રથમ ક, પછી કાનો અને પછી એક માતર. કને કાનો માતર કો. હવે એવી જ રીતે જુઓ, પછી આવે ક, પછી શું આવે? ખ. તો ખને કાનો માતર ખો. ખને કાનો માતર ખો. તો સૌ પ્રથમ ખ, પછી કાનો ને માતર. ખને કાનો માતર ખો. ખ પછી આવે ગ. ગને કાનો માતર ગો. ગને કાનો માતર ગો. ગને કાનો માતર ગો. ચાલો ગ પછી શું આવે? તો કે ઘ. તો ઘને કાનો માતર ઘો. ઘને કાનો માતર ઘો. તો સૌ પ્રથમ ઘ, ઘને કાનો અને પછી માતર. ઘને કાનો માતર ઘો. પછી આવે ચ. ચને કાનો માતર ચો. ચને કાનો માતર ચો. ચને કાનો માતર ચો. ચ પછી આવે છ. હવે વાંધો જોઈ. તો છને કાનો માતર છો. છને કાનો માતર છો. છ પછી આવે જ. તો છને કાનો માતર જો. છને કાનો માતર જો. છને કાનો માતર જો. જ પછી આવે ઝ. તો ઝને કાનો માતર ઝો. ઝને કાનો માતર ઝો. તો ચાલો ઝ, ઝને કાનો ને માત્ર. ઝને કાનો માત્ર ઝો. હવે ઝ પછી શું આવે જુઓ? તો ઝ પછી આવે ટ. તને કાનો માત્ર ટો. તને કાનો માત્ર ટો. હવે ટ પછી ઠ. થને કાનો માત્ર ઠો. થને કાનો માત્ર ઠો. બરાબર. ઠ પછી આવે ડ. ડને કાનો માત્ર ડો. ડને કાનો માત્ર ડો. પછી તો કે ઢ. ઢને કાનો માતર ઢો. ઢને કાનો માતર ઢો. ઢ પછી આવે ણ. ણને કાનો માતર નો. ણને કાનો માતર નો. બરાબર.
ચાલો અણા પછી શું આવે તો અણા પછી આવે તો તને કાનો માતર તો તો અહીંયા પછી કાનો માતર તને કાનો માતર તો ત પછી શું આવે તો ત પછી આવે થ ઓ થને કાનો માતર થો થને કાનો માતર થો થ પછી આવે દ ઓ દની કાનો માતર દો દની કાનો માતર દો દ પછી આવે ધ ધને કાનો માતર ધો ધને કાનો માતર ધો ધ પછી ન નને કાનો માતર નો નને કાનો માતર નો ન પછી આવે પ પને કાનો માતર પો તું પને કાનો માતર પો પછી પ પછી શું આવે ફ તો ફને કાનો માતર ફો ફને કાનો માતર ફો ફ પછી આવે બ બને કાનો માતર બો બને કાનો માતર બો બ પછી આવે ભ ભને કાનો માતર ભો ભને કાનો માતર ભો પછી આવે મ તો મને કાનો માતર મો મને કાનો માતર મો પછી આવે ય ઓ યને કાનો માતર યો યને કાનો માતર યો ય પછી આવે ર તો રને કાનો માતર રો રને કાનો માતર રો ર પછી આવે લ લને કાનો માતર લો લને કાનો માતર લો લ પછી શું આવશે વ વને કાનો માતર ભો વને કાનો માતર ભો વ પછી આવે શ શને કાનો માતર શો શને કાનો માતર શો પછી આવે ફરી શો શને કાનો માતર શો શને કાનો માતર શો આશા પછી આવે સ સને કાનો માતર સો સને કાનો માતર સો પછી આવે હ તો હને કાનો માતર હો હને કાનો માતર હો પછી અણ તો અણ કાનો માતર અણને કાનો માતર અળો અળ પછી આવે ક્ષ ક્ષને કાનો માતર ક્ષ ક્ષ
જાને કાનો માતર છો. પછી આવે જ્ઞ, જ્ઞને કાનો માતર જ્ઞો. જ્ઞને કાનો માતર જ્ઞો. ચાલો હવે લેખન તો કરી નાખ્યું, હવે ફરી એક વાર શબ્દો બોલી જઈશું. કને કાનો માતર કો, કને કાનો માતર કો, ખને કાનો માતર કો, ખને કાનો માતર કો, ગને કાનો માતર ગો, ગને કાનો માતર ગો, ખને કાનો માતર કો, ખને કાનો માતર કો, ચને કાનો માતર જો, ચને કાનો માતર જો, છને કાનો માતર છો, છને કાનો માતર છો, જને કાનો માતર જો, જને કાનો માતર જો, જને કાનો માતર જો, જને કાનો માતર જો, તને કાનો માતર તો, તને કાનો માતર તો, થને કાનો માતર છો, થને કાનો માતર છો, દને કાનો માતર ડો, દને કાનો માતર ડો, ધને કાનો માતર ડો, ધને કાનો માતર ડો, અણને કાનો માતર ડો, અણને કાનો માતર ડો, તને કાનો માતર તો, તને કાનો માતર તો, થને કાનો માતર છો, થને કાનો માતર છો, દને કાનો માતર દો, દને કાનો માતર દો, ધને કાનો માતર ધો, ધને કાનો માતર ધો, નને કાનો માતર નો, નને કાનો માતર નો, પને કાનો માતર કો, પને કાનો માતર કો, ફને કાનો માતર કો, ફને કાનો માતર કો, બને કાનો માતર ગો, બને કાનો માતર ગો, ફને કાનો માતર ગો, ફને કાનો માતર ગો, મને કાનો માતર મો, મને કાનો માતર મો, યને કાનો માતર યો, યને કાનો માતર યો, રને કાનો માતર રો, રને કાનો માતર રો, લને કાનો માતર લો, લને કાનો માતર લો. વિલાવ પછી શું આવે? વ, વને કાનો માતર ગો, વને કાનો માતર ગો, શને કાનો માતર શો, શને કાનો માતર શો, શને કાનો માતર શો, શને કાનો માતર શો, સને કાનો માતર સો, સને કાનો માતર સો, હને કાનો માતર હો, હને કાનો માતર હો, અણને કાનો માતર
અમે લખતા અને વાંચન કરતા તો શીખી ગયા. હવે આપણે ખાનાવાળી નોટમાં સૌ પ્રથમ એક વાર લખવાનું, પછી લખતા આવડી જાય પછી બીજી વાર લખો ત્યારે બોલવું જવાનું અને લખવું જવાનું. બરાબર? લખશો ને બધા? સરસ.